आभार संजीवनी नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम में आपनु स्वागत छे। रोज बरोजनी आपनी समस्याओं निवारण लावा माटे आपणे आ कार्यक्रम में मळीए छीए। आज मारी साथे जोड़ाया छे आचार्य श्री ज्योतिषाचार्य श्री मुकुंदभाई पंड्या। मुकुंदभाई जय गणेश। जय गणेश। सुप्रभातम। सुप्रभात मुकुंदभाई। मुकुंदभाई आजना कार्यक्रम की आपणे शुरुआत करिए, घणा बधा लोको आपनी राह जोईने बैठा छे। पंचांग थी आजनी शुरुआत करिए। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे वाला। सर्वदर्शक मित्रों ने सुप्रभातम, साथे साथे जय गणेश। दर्शक मित्रों, एक राजा ना त्रण राजकुमार हता। त्रणेय राजकुमार धीमे धीमे मोटा थता जाय छे अने राजकुमार ने राजकुमार मोटा थतानी साथे राजा ना मन नी अंदर वो विचार आवे छे के लाव ने जरा आ लोको ने हुं थोड़ुं काम सोंपू। मन नी अंदर पोतानी जेवी रीते भगवान शिवे कार्तिकेय भगवान अने गणपति गणपति दादा छे आ बन्ने ने पोते एवुं कीधुं हतुं के तमे समग्र पृथ्वीनी प्रदक्षिणा करीने आवो। एवी ज रीते राजकुमार ने राजा पोते एवुं कहे छे के तमे त्रणेय जणा जई अने तमारे जय अने नाशपति नामनुं जे फ्रूट आवे छे तमारे लईने आववानुं छे। तमारे आ जवानुं वृक्ष उपरथी तोड़ी अने तमारे लई आववानुं छे। जंगलनी अंदर तमारे फरवानुं। चार चार महीनाना समय गाड़े त्रणेय व्यक्तिओने एटले के त्रणेय त्रण राजकुमार ने मोकले छे। पहला चार महीनानी अंदर एक राजकुमार ने मोकले छे, बीजा चार महीनानी अंदर बीजा राजकुमार ने मोकले छे अने त्रीजा चार महीनानी अंदर त्रीजा राजकुंवर ने मोकले छे। ने ज्यारे त्रणेय त्रण राजकुंवर नो वारो परिपूर्ण थई गयो त्यारे पोते पिताश्री पासे आवे छे ने पिताश्री ने आवीने एक राजकुमार एम कहे छे के पिताश्री, आपे मने मोकल्यो तो खरा पण केवा वृक्षोनी अंदर पांदड़ा पण नहोता, फळ पण नहोता अने तमे मने मोकल्यो। त्यारे बीजो राजकुमार एम कहे छे ना ना ना, તે જે વૃક્ષને જોયું એ વૃક્ષની અંદર પાંદડા તો હતા, ફ્રૂટ નહોતા પાંદડા તો હતા। ત્યારે ત્રીજો રાજકુમાર એમ કહે છે કે ફ્રૂટ પણ હતું અને પાંદડા પણ હતા। ત્યારે પિતાશ્રી ત્રણેય વ્યક્તિઓને શાંત રાખીને એમ કહે છે કે તમે ત્રણેય જણા એક જ વૃક્ષને જોયું હતું ને એ વૃક્ષની અલગ અલગ ઋતુની અંદર હોવાના લીધે એની પરિસ્થિતિ તમને અલગ અલગ દેખાતી હતી। તો દર્શક મિત્રો, આના ઉપરથી આપણને શું શીખ મળે છે? ત્રણ બાબત આની અંદરથી આપણને શીખવા મળે છે કે જાણ્યા વગર કોઈ પણ વસ્તુનો આપણે ફેસલો ન લેવો જોઈએ। કોઈ પણ વાતને પૂરી રીતે આપણે જાણવી જોઈએ, જાણી જોઈ અને પછી આપણે ફેસલો લઈએ તો એનો આપણે સાચો ફેસલો લઈ શકીએ છીએ। બીજી વાત છે કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ક્યારે કયા માણસનું પાસું બદલાઈ જાય ને એનું કંઈ નક્કી નથી રહેતું। એટલે માણસનો સમય ખરાબ હોય ને તો એ માણસને આપણે અવગણના ન કરવી જોઈએ। જો ખરાબ સમયવાળો માણસ એનો પણ સારો સમય આવે છે અને એ વ્યક્તિનો સારો સમય આવતાની સાથે આપણે કરેલી અવગણના એના મનની અંદર રહે છે। અને ત્રીજી વાત, જીવનની અંદર બહુ મહત્વની સમજવા જેવી વાત છે કે માણસને તપાસવાનું આપણે બંધ કરી દેવું જોઈએ કે આ માણસ કેવો છે, આ માણસ આવો છે। કારણ કે આપણી એક મેન્ટાલિટી હોય કે આ વ્યક્તિ ખરાબ છે ને તો પાંચ વર્ષ પછી જુઓ અને સારી પરિસ્થિતિની અંદર હોય તો પણ આપણે મનની અંદર એવું જ વિચારીએ કે આ માણસ ખરાબ જ હશે। એટલે આવી આપણે માણસને તપાસવાની જે વસ્તુ છે એને આપણે છોડી દેવી જોઈએ। આવા સુંદર સુવિચાર સાથે આપણે કરીએ કાર્યક્રમની શરૂઆત, લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજે 3/4/2021 નો આજે દિવસ બની રહ્યો છે। આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો શનિવાર બની રહ્યો છે, ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ, અને એની આજે તિથિની જ્યારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર તિથિ બની રહી છે સાતમ, એટલે કે સપ્તમી તિથિ બની રહી છે। મૂળ નક્ષત્ર જે મૂળ આશ્લેષા અને જ્યેષ્ઠા આ ત્રણ નક્ષત્ર ખરાબ હોય, આ ત્રણ નક્ષત્રના અલગ અલગ ચરણની અંદર બાળકોનો જન્મ થયો હોય તો એ મુજબ માતા પિતા પોતાના શરીર વગેરેને ઘાત પણ રહેતી હોય છે। વરિયાન નામનો યોગ રહેશે ને વિષ્ટિકેતા ભદ્રા નામનું આજે કર્ણ રહેશે। બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધનરાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ ધ ફ અને ઢ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, જે લોકોનો આજે જન્મદિવસ છે, લગ્નની તિથિ છે, એ લોકોનો દિવસ અને વર્ષ કેવું રહેશે? માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુહ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મે નરપુંગવા। આજે જે લોકોનો જન્મદિવસ છે તેવા દરેક દર્શક મિત્રો પોતાના જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર જીત હાસિલ કરે, દરેક ક્ષેત્રની અંદર લાભ હાસિલ કરે, દરેક ક્ષેત્રની અંદર એની મનોકામનાઓ પરિપૂર્ણ થાય અને ભગવાન ગણેશ અને ભગવાન સામ સદાશિવની અનન્ય કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય તેવી ભગવાન
શિવના ચરણોની અંદર ભગવાન ગણેશના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શન ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. વાત કરીએ આ વર્ષ તમારા માટે કેવું રહેશે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિની વર્ષ કુંડલી હોય છે અને વર્ષ કુંડલી મુજબ એ વ્યક્તિનું વર્ષ કેવું રહેશે એના ઉપરથી આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આ વર્ષ દરમિયાન તમારી કુંડલીની અંદર જોવા જઈએ તો આ વર્ષમાં તમને શારીરિક સુખાકારી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાશે. ગેસ એસિડિટી ને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે, પેટને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. બને તો આ સમયમાં તમારે ખાનપાનમાં પરેજી રાખવી બહુ જરૂરી રહેશે. પેટને લગતા દર્દો થવાની સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, મહેનતનું ફળ તમને મળતું જણાશે, પરિશ્રમ દ્વારા તમે તમારા કાર્યને આગળ વધારી શકશો. જીવનની અંદર ઘણા બધા કાર્યોને તમે આરામથી પાર કરી શકશો. આપદામ કતિતઃ પંથા ઇન્દ્રિયાણા ચ સંયમમ તજ્જયઃ સંપદા માર્ગો યે નિષ્ઠમ તે ન ગમ્યતામ. તમે તમારા જીવનની અંદર દરેક પ્રકારની પ્રગતિની તકો પ્રાપ્ત કરી શકો અને તમને સુંદર મજાના લાભો પણ મળતા જણાશે. આ વર્ષ તમારા માટે મોજશોખ પાછળ ક્યાંક ને ક્યાંક તમારા પરિવાર સાથે બહાર જવાનું આયોજન બનાવી શકો, ઘરની અંદર માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે અને તમને સુંદર મજાના લાભો મળતા જણાશે. શૃંગારની અંદર તમે તમારો નાણાકીય વ્યય વધારે પડતો વ્યય કરી શકો એવું પણ બની શકે એમ છે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર સુંદર મજાની લાભની તકો મળતી જણાશે. જે લોકો ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે આવા લોકોને બદલી બટતીની શક્યતાઓ બની શકે છે અને સુંદર લાભો પણ મળી શકે છે. પરંતુ જે લોકો પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા છે આવા લોકોને માનસિક ઘર્ષણનું પ્રમાણ વધતું જણાશે. વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર સુંદર લાભો મળી શકે એમ છે. શું ઉપાયો કરવો જોઈએ જેથી આપને સારો લાભ મળે? આ વર્ષ દરમિયાન સારો લાભ જોઈતો હોય તો બની શકે તો ભગવાન વિષ્ણુની તમારે પૂજા કરવી જોઈએ. પીળા કલરની હળદરના 9 ગાંઠિયા લેવાના. 9 ગાંઠિયા લઈ તમારે પીળા કલરના કપડાની અંદર પૂજા વિધિવત કરી અને એને બાંધી અને તમારી સાથે રાખશો તો અવશ્ય આપના જીવનમાં પ્રગતિ મળતી જણાશે અને સુંદર લાભો પણ મળતા જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ખૂબ જ વિસ્તૃત આપે એ જાણકારી આપી. તો મુકુંદભાઈ, આજનો દિન વિશેષ કેવો રહેશે? દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોય અને જ્યારે ગોચરની અંદર અલગ અલગ ગ્રહોનું પરિભ્રમણ પોતાની ચાલ મુજબ ચાલતું હોય છે, આપણે પણ જેમ ચાલીએ જેમ હાલીએ એવી રીતે આપણે અલગ અલગ દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ગામની અંદર આગળ જતા રહીએ. ઘણા લોકો ચાલીને ચોટીલા અંબાજી કચ્છની અંદરમાં આશાપુરાના દર્શન કરવા માટે જતા હોય છે. તો એવી રીતે જેવી રીતે તમે સ્થાન પરિવર્તન ચાલો એટલે થવાનું છે, એવી રીતે દરેક ગ્રહની પોતાની ચાલ હોય છે અને એ ચાલ મુજબ એ એક રાશિમાંથી બીજી રાશિ, બીજી રાશિમાંથી ત્રીજી રાશિ, એક નક્ષત્રમાંથી બીજું નક્ષત્ર, બીજા નક્ષત્રમાંથી ત્રીજું નક્ષત્ર, એવી રીતે પોતે પરિભ્રમણ કરતું હોય. જેની અંદર 27 નક્ષત્ર પણ આવી જતા હોય, જેની અંદર 12 રાશિ પણ આવી જતી હોય છે. એવી જ રીતે અલગ અલગ ગ્રહોની અલગ અલગ ચાલ હોય છે. ગુરુ મહારાજ દર 13, ખાસ કરીને જોવા જઈએ તો ગુરુ મહારાજ દર 13 માસ પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે અને એટલા માટે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન દરેક વ્યક્તિના જીવન ઉપર બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. કારણ કે સૂર્યને રાજા ગણવામાં આવે છે, ચંદ્ર મહારાજ છે એને રાજા અથવા રાણી પણ ગણવામાં આવે, મંગળને સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુરુ છે જ્ઞાનનો કારક છે, વિદ્યાનો કારક છે. વ્યક્તિને સાચા ખોટાની ઓળખ આપનાર હોય તો એ ગુરુ મહારાજ છે. ગુરુ એ દેવોના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે અને ચાર વસ્તુ ઉપર ગુરુ મહારાજનું આધિપત્ય રહેલું છે. ખાસ કરીને શિક્ષા ઉપર, ભણવા ઉપર. કોઈ બાળક જો સારું ભણી શકતો હોય તો એ ગુરુના લીધે ભણી શકતો હોય. ધનની સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે પણ ગુરુ મહારાજ, ધનને ટકાવવા માટે પણ ગુરુ મહારાજ હોવા બહુ જરૂરી છે. એટલે કે શિક્ષા ઉપર અને ધન ઉપર તો ગુરુ મહારાજનું આધિપત્ય છે જ, એની સાથે સાથે લગ્ન ઉપર, લગ્ન થવા અને દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવવી, આ બધી વસ્તુ ગુરુ મહારાજના હાથમાં છે. અને એના પછી આવે સંતાન, એટલે કે સંતાનની સુખાકારી સારી પ્રાપ્ત થાય, સંતાન સારા પ્રાપ્ત થાય એ માટે પણ ગુરુ બળવાન હોવો જરૂરી છે. એટલે કે શિક્ષા, ધન, લગ્ન અને ગુરુ, લગ્ન અને સંતાન, આ ચાર ઉપર ગુરુ મહારાજનું આધિપત્ય રહેલું છે અને એ જ ગુરુ મહારાજ આ ચારે ચાર ડિપાર્ટમેન્ટ એની પાસે રહેલા છે. જેમ આપણે કેમ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, પછી અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય, એવી રીતે આ ચારે ચાર ડિપાર્ટમેન્ટ છે ગુરુ મહારાજ પાસે રહેલા છે અને એટલા માટે ગુરુ મહારાજ આ ચારેય ડિપાર્ટમેન્ટને કંટ્રોલ કરે છે. અને આ જ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન 5 તારીખે રાત્રિના 12:10 એટલે કે 6 તારીખની વહેલી સવારે 00:10 ના રોજ ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. અત્યારે મકર રાશિની અંદર ચાલી રહ્યા છે, શનિની સાથે ચાલી રહ્યા છે, જે હવે કુંભ રાશિની અંદર આવશે.
कुंभ राशि नी अंदर गुरु महाराज नु राशि परिवर्तन थवाना लीधे कारण के सौथी बलवान सौथी सारा मा सारा शुभ ग्रह तरीके ओळखवामां आवता होय तो ए गुरु महाराज ने ओळखवामां आवे छे। गुरु ज्ञान नो कारक छे, गुरु धर्म नो कारक छे अने आज गुरु महाराज छे ज्यारे बलवान होय तो जीवन नी अंदर बधी जग्याए तमने लाभ नी शक्यताओ वधी जाय छे। आर्थिक लाभ मळे छे, धन लाभ मळे छे, संपत्ति नो लाभ मळे छे, राजकारण नी अंदर लाभ मळे छे। कोई कंपनी ना सीईओ सीईओ बधी वस्तुओ तमने गुरु महाराज द्वारा तमने प्राप्त थती होय छे। एज गुरु महाराज नु ज्यारे राशि परिवर्तन थई रह्युं छे तो एक गुरु महाराज राजनीति ना क्षेत्र नी अंदर पण तमने लाभ अपावी शके। जेने राजकारण नी अंदर जावुं होय ने आ गुरु तमने फायदो आपतो होय तो अवश्य तमने लाभ अपावे। तमे कोई कंपनी नी अंदर जॉब करी रह्या छो तो सीईओ नी पोस्ट ए पण गुरु महाराज तमने अपावी शके, सीएओ नी पोस्ट ए पण गुरु महाराज अपावी शके। एटले के उच्च पद नी प्राप्ति माटे गुरु महाराज नु विशेष प्रभुत्व रहेलू छे अने आ गुरु महाराज जो तमारा जन्माक्षर नी अंदर सारा होय, गोचर नी अंदर सारू तमने फळ આપે એમ હોય તો અવશ્ય તમને જીવનની અંદર સારી પ્રગતિ પ્રાપ્ત થઈ શકે। આ ગુરુ મહારાજ ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ રાશિ ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે। 5/4/2021 ના રોજ રાત્રિના સમયે ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે જે 14 સપ્ટેમ્બર 2021 સુધી મકરમાંથી કુંભ રાશિની અંદર ગુરુ મહારાજ રહેશે। 14 સપ્ટેમ્બર 2021 સુધી ગુરુ મહારાજ કુંભ રાશિની અંદર રહેશે, તેમાં જૂન મહિનાની અંદર આ ગુરુ મહારાજ 20 જૂને ગુરુ મહારાજ વક્રી થશે। વક્રી એટલે કે ઊંધી ચાલ ચાલશે, દરેક ગ્રહ સીધી ચાલ ચાલતો હોય અને જ્યારે વક્રી થાય ત્યારે ઊંધી ચાલ ચાલતો હોય તો આ ગુરુ મહારાજ 20 જૂનના રોજ વક્રી પરિભ્રમણ કરશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજ પોતે 14 સપ્ટેમ્બર 2021 સુધી કુંભ રાશિની અંદર રહેશે અને 5/4/2021 થી 22/5/2021 સુધી ધનિષ્ઠા નક્ષત્રની અંદર રહેશે। ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે, ગુરુ અને મંગળ આ બંને મિત્ર છે એટલે શુભ ફળ આપશે। જ્યારે એના પછી એટલે કે 22/5/2021 થી 20/7/2021 સુધી શતભિષા નક્ષત્રની અંદર રહેશે, એનો સ્વામી રાહુ છે। ગુરુ અને રાહુ આ બંને શત્રુ હોવાના લીધે આ સમયગાળો થોડો ઘણો તકલીફવાળો રહેશે। ત્યારબાદની વાત કરવામાં આવે તો 20/7/2021 થી 14 સપ્ટેમ્બર 2021 સુધી ધનિષ્ઠા નક્ષત્રની અંદર રહેશે, જે મંગળનું નક્ષત્ર છે એટલા માટે મિત્ર હોવાના લીધે એનું શુભ પરિણામ તમને મળી શકે। હવે તમારી રાશિ ઉપર કેવી અસર કરે, ગુરુ કારક છે પીળી વસ્તુનો, પીળી વસ્તુમાં સોનું પણ આવે છે। હવે જોજો તમે જ્યારે ધન રાશિની અંદર ગુરુ મહારાજ હતા ત્યારે સોનાનો ભાવ વધતો જ ગયો તો 55,000 સુધી પહોંચી ગયો। વળી પાછો મકર રાશિની અંદર આવ્યો એટલે સોનાનો ભાવ ઘટ્યો, વળી પાછા વક્રી થઈ અને ગુરુ મહારાજ ધન રાશિની અંદર ગયા તો સોનાનો ભાવની અંદર વધારો આવ્યો, પાછા મકર રાશિની અંદર આવ્યા એટલે કે સોનાના ભાવની અંદર ઘટાડો આવ્યો। હવે ગુરુ મહારાજ આવી રહ્યા છે કુંભ રાશિની અંદર એટલે કે સોનાના ભાવની અંદર ધીમે ધીમે વધારો તમને થોડો ઘણો જોવા મળશે। આગામી સમયની અંદર પીળી વસ્તુઓના કારક એવા ગુરુ મહારાજ, એનું પ્રભુત્વ તમારા જીવન ઉપર પણ કેવું રહેશે, જ્ઞાનના કારક એવા ગુરુ મહારાજનું જીવન ખાસ કરીને તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, અને આ ગુરુ મહારાજ કોઈ વ્યક્તિના લગ્ન કરાવશે, કોઈના બિઝનેસની અંદર સફળતા અપાવશે અને તમારા કાર્યોને કેવી રીતે સિદ્ધ કરશે, આપણે રાશિ ભવિષ્યની સાથે જોતા રહીશું। જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, તો આજનો શુભાંક અને શુભ રંગ શું હશે? આમ જોવા જઈએ ખાસ કરીને તો અલગ અલગ દિવસે અલગ અલગ અંકોનું મહત્વ છે, પરંતુ દરેકના જીવનની અંદર અંકશાસ્ત્રનું વિશેષ મહત્વ છે। તમે મોબાઈલ યુઝ કરો છો, મોબાઈલની અંદર મોબાઈલ નંબર આવે છે ને, તો આ મોબાઈલ નંબરની અંદર પણ એક અંક છુપાયેલો છે અને એ અંક તમારું ભાગ્ય ચમકાવી શકે અને ભાગ્યને બગાડી પણ શકે। એવી જ રીતે દર્શક મિત્રો, આજના દિવસની અંદર તમારા ઉપર 3 અંકનો વિશેષ પ્રભાવ રહેલો છે, એટલે કે ગુરુ મહારાજનો અંક તમને આજે ફાયદો આપી શકે અને આપણે આજે વાત પણ ગુરુ મહારાજની જ કરી રહ્યા છીએ, ગુરુના રાશિ પરિવર્તનની કરી રહ્યા છીએ, એટલે 3 અંક તમારા જીવનમાં તમને સારો લાભ અપાવી શકશે। કલરની વાત કરીએ, રંગ અને તરંગ આ બંનેથી દુનિયા સર્જાયેલી છે ને એટલા માટે આજનો શુભ રંગ તમારા માટે વાદળી અને લાઇટ બ્લુ બની રહ્યો છે। વાદળી અને લાઇટ બ્લુ કલર હોવાના લીધે તમને સારો લાભ મળતો જણાય। શુભ સમયની વાત કરીએ તો આજના દિવસની અંદર શુભ સમય તમારા માટે કયો રહેશે? આજે બપોરે 12:31 થી 1:16 સુધીનો સમય તમારા માટે શુભ રહેશે। આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરો તો સારો લાભ મળતો જણાય। વાત રાહુકાળની કરીએ, આજના દિવસની અંદર રાહુકાળની જ્યારે આપણે વાત કરીએ તો 10:06 થી 11:30 સુધી રાહુકાળનો સમય રહેશે। આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે હિતાવહ છે। વાત શુભ દિશાની કરીએ તો આજના દિવસ માટે તમારા માટે દિશા કઈ શુભ બની રહી છે? ઉત્તર દિશા એટલે કે બુધ મહારાજની દિશા આપને લાભ આપી શકે અને અશુભ દિશાની જ્યારે વાત કરી રહ્યા છીએ
ત્યારે અશુભ દિશા તમારા માટે પૂર્વ અને ઈશાન બની રહી છે, એટલે કે સૂર્ય મહારાજની દિશા અને ગુરુ મહારાજની દિશા બની રહી છે। આ દિશામાં પ્રથમ પ્રયાણ ન કરવું તમારા માટે હિતાવહ છે। વાત રાશિઘાતની કરીએ, દર્શક મિત્રો 12 રાશિ છે, એમાં 4 રાશિવાળા જાતકોએ વાણી ઉપર વર્તન ઉપર સંયમ રાખવો બહુ જરૂરી છે। કઈ કઈ રાશિવાળા જાતકોએ? વૃષભ રાશિ, સિંહ રાશિ, कन्या राशि અને મીન રાશિવાળા જાતકોએ આજે વાણી અને વર્તન ઉપર સંયમ રાખવો અત્યંત આવશ્યક રહેશે। દર્શક મિત્રો, ગુરુ મહારાજ છે, ખાસ કરીને જોવા જઈએ તો પેટના એટલે કે તમારા જીવનની અંદર જ્યારે પેટને લગતી સમસ્યાઓ સર્જાય, તમારું શરીર વધવા લાગે, તો પણ ગુરુ મહારાજનો ફાળો બહુ મહત્વનો હોય છે। જે વ્યક્તિને ગુરુ મહારાજ, કારણ કે ઘણા લોકો પોખરા જેમનેમ પહેરી લેતા હોય, બધા વસ્તુ એવું વિચાર કરે કે ગુરુનો નંગ પહેરવામાં શું છે, ગુરુનો નંગ થોડો નુકસાન કરવાનો છે, પરંતુ આ જ ગુરુ મહારાજનો નંગ તમારું શરીર પણ વધારી શકે છે, તમારી પેટને લગતી સમસ્યાઓ પણ વધારે કરાવડાવી શકે છે। વાત આજે આપણે ગુરુની જ કરવાના છીએ। તમારી રાશિ ઉપર આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે આગળ આપણે જોતા રહીશું। જય ગણેશ। तो दर्शक मित्रों, हवे आप घणा समयथी राशिनी राह जोईने बैठा हशो। 12 राशिना जातको आपणे लेवाना छे ने मुकुंदभाई एनी विस्तृत जानकारी आपने आपशे। મુકુંદભાઈ, પ્રથમ બે રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત મેષ અને વૃષભની કરવાની છે, કારણ કે મીનવાળા બિચારા છેલ્લે સુધી રાહ જોતો હોય। વાત કરીએ મેષ રાશિની। મેષના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મહત્વના કાર્યની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળતી જણાશે। માન સન્માન પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જોવા મળે આજના દિવસની અંદર। જે મેષ રાશિવાળા જાતકો છે, આવા જાતકોને વિદ્યાર્થી બંધુઓ માટે તમારે અનુકૂળ સમય છે, તમારા કાર્યને સિદ્ધ કરી શકો। આજે શું કરવું જોઈએ? પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળશે। વાત ગુરુ મહારાજના રાશિ પરિવર્તનની કરીએ। મેષ રાશિવાળા જાતકો માટે 9મા અને 12માનો સ્વામી બની અને એ ગુરુ મહારાજ 11મા સ્થાનની અંદર બિરાજમાન રહેશે, જે તમારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ આ બંનેની અંદર તમને લાભ આપી શકે છે। ફાઇનાન્શિયલ ક્ષેત્રની અંદર તમને સારી સફળતાઓ આપી શકે છે। સંતાનને લગતા કાર્યની અંદર તમારા કાર્યો સિદ્ધ થશે અને સંતાન સંબંધિત સુખની તમને પ્રાપ્તિ થતી જણાશે। ધર્મ કાર્ય તરફ તમારી રુચિ વધતી જણાય, મન તમારું આનંદ રહે। હા, ગેસ એસિડિટીને લગતી સમસ્યા ગુરુના રાશિ પરિવર્તનમાં થઈ શકે છે। આ ગુરુની શુભ ફળતા, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય તમારે કરવો જોઈએ? બને તો દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો પાઠ કરવો જોઈએ, એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, અને પીળી વસ્તુનું દાન ગુરુવારે કરવાથી આપને સારો લાભ મળી શકે। વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજે લાભ પ્રાપ્તિના અનન્ય અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। આજના દિવસમાં તમને વધારે પડતો લાભ મળતો જણાય, શારીરિક સુખાકારી પણ તમને સારી પ્રાપ્ત થતી જણાય। આજના દિવસની અંદર જે વૃષભ રાશિવાળા જાતકો છે, આવા જાતકોને કર્તવ્ય નિષ્ઠાથી અને પોતાની વાક ચાતુર્યતા દ્વારા તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો અને વાણી તમારા કાર્યની અંદર તમને જશ પણ અપાવશે। બુધનું, ખાસ કરીને ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? ગુરુ મહારાજના રાશિ પરિવર્તન, વૃષભ રાશિવાળા જાતકો છે ને 8મા અને 11મા સ્થાનનો સ્વામી બની અને 10મા સ્થાનની અંદર બિરાજમાન થશે। 10મું સ્થાન એને કર્મનું સ્થાન ગણવામાં આવે, 10મું સ્થાન એને પિતાનું સ્થાન ગણવામાં આવે। આ સ્થાનની અંદર હોવાના લીધે લીવર અથવા કિડનીને લગતી સમસ્યા તમારે આ સમયગાળાની અંદર સર્જાય નહીં, પેટને લગતી સમસ્યા સર્જાય નહીં, શારીરિક સમસ્યાઓ સર્જાય નહીં, તે અંગે તમારે તકેદારી રાખવી અત્યંત જરૂરી રહેશે। ધનહાનિની શક્યતાઓ થઈ શકે છે, લેન દેનની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે। ખાસ કરીને મિત્રોનો તમને સહકાર મળી શકે, કારણ કે મિત્ર એવો શોધીએ જે ઢાલ શરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। દાંપત્ય જીવનનું સુખ પણ આપને સુંદર મજાનું પ્રાપ્ત થતું જણાશે। ગુરુની શુભ અસરને પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય તમારે કરવો જોઈએ જેથી આપને સારો લાભ મળે? ઘરની અંદર તુલસી માતાજી તો હશે જ, એટલે ગુરુવારના દિવસે તુલસીજીને જલ અર્પણ કરી 11 વાટનો ઘીનો દીવો તમારે કરવાનો અને ત્યાં લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાનો, અવશ્ય ગુરુ મહારાજની કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે। જય ગણેશ। બિલકુલ, તો દર્શક મિત્રો, આગળની બે રાશિ વિશે પણ આપને મુકુંદભાઈ જણાવશે। આપ ફોનલાઈન ઉપર પણ જોડાઈ શકશો અને આપની મૂંઝવણો સમસ્યાઓ મુકુંદભાઈને પૂછીને આપ હળવા પણ થઈ શકશો। રોકાઈ એક નાનકડા બ્રેક માટે। વેલકમ બેક મિત્રો, મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે અને આપ પણ ફોનલાઈન પર જોડાઈ શકો છો। મુકુંદભાઈ, મિથુન અને કર્ક રાશિના લોકોનો દિવસ આજે કેવો રહેવાનો છે?
दर्शक मित्रों बात करिए गोचर ना ग्रहों की त्रीजी राशि એટલે કે મિથુન રાશિ ઉપર કેવી અસર વાત કરીએ મિથુનની મિથુનનો અક્ષર ક છે અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ હવે મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યાપારની અંદર વ્યવસાયની અંદર લાભની શક્યતાઓ વધી શકે છે આજે મિથુન રાશિવાળા જે જાતકો છે આ જાતકોને નોકરીયાત વર્ગ હશે અને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારો લાભ મળી શકે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ ખાસ કરીને બઢતીની ઉત્તમ તકો મળી શકે તમારા મનની અંદર હર્ષની આનંદની લાગણીની ભાવના ઉત્પન્ન થતી જણાશે ગુરુનું ગોચરનું રાશિ પરિભ્રમણ ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકો માટે સાતમા અને દસમા સ્થાનના સ્વામી થઈ અને નવમા સ્થાનની અંદર બિરાજમાન રહેશે જેના લીધે તમારે આ સમયગાળામાં કોઈ પણ પ્રકારનું જોખમ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે પાર્ટનર દ્વારા તમને લાભ મળતો જણાશે અભ્યાસની અંદર વિદ્યાર્થી બંધુઓને સારો લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ વધી શકે છે તમે તમારા ફેમિલી સાથે બની શકે એટલો ટાઈમ સ્પેન્ડ કરજો અવશ્ય આપને સારો લાભ મળી શકે સારા લાભ માટે કયા ઉપાયો કરવા જોઈએ ગુરુવારના દિવસે પીળા કલરના વસ્ત્રને ધારણ કરી પીળા કલરના લાડુ પીળા કલરના કપડાની અંદર તમારે પધરાવી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીના મંદિરની અંદર તમારે મૂકી દેવાના અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વખત જપ કરવાનો અવશ્ય ગુરુનું સારું ફળ મળશે વાત કરીએ કર્ક રાશિની કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ ચંદ્રવનનો કારક ગ્રહ જેને તમારી રાશિનો સ્વામી બની રહ્યો છે એટલે આજના દિવસની અંદર પારિવારિક સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે અવશ્ય તમને આ સમસ્યાનું સમાધાન પણ મળતું જણાશે વિદ્યાર્થી બંધુઓને સારી અને ઉત્તમ લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય આજે કર્ક રાશિવાળા જાતકો છે અને કોર્ટ કચેરીના કામકાજની અંદર પણ પ્રગતિની તકો મળી શકે વાત કરીએ ગુરુના ગોચરના રાશિ પરિભ્રમણની ગુરુ મહારાજ તમારા છઠ્ઠા ને નવમાના સ્વામી બની એટલે કે શત્રુના સ્થાન અને ભાગ્યસ્થાનના અધિપતિ બની અને અષ્ટમ સ્થાન એટલે કે મૃત્યુ આયુષ્યના સ્થાનની અંદર પોતે બિરાજમાન થશે જેના લીધે ભાગ્યથી ભાગ્ય તમને સાત સહકાર આપશે ભાગ્યમ ફલતી સર્વત્રમ આ સમયગાળા દરમિયાન ભાગ્યનો તમને સાત સહકાર મળતો જણાય રોમાંચક લાઈફ તમે જીવી શકશો પ્યાર ઈશ્ક મોહબ્બત એનાથી તમારા જીવનની અંદર સુંદર મજાના લાભો તમને સર્જાઈ શકે એમ છે વાણી ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે હિતાવહ છે કયો ઉપાય કરવો જોઈએ ગુરુના શુભ ફળને પ્રાપ્ત કરવા માટે ગુરુવારના દિવસે વિષ્ણુ અને લક્ષ્મીને કેસરનું તમારે દાન કરવું જોઈએ વિષ્ણુ લક્ષ્મીના મંદિરની અંદર જઈ અને કેસરનું દાન કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે જય ગણેશ બિલકુલ મુકુંદભાઈ બે કોલર પણ આપણી સાથે જોડાયા છે એમને પણ આપણે સાંભળવાના છે પરંતુ એક નાનકડા બ્રેક બાદ વેલકમ બેક દર્શક મિત્રો આપણી સાથે કોલર જોડાયા છે ભાવનગરથી જયશ્રી બેન નમસ્કાર નમસ્કાર જય ગણેશ શું પૂછવાનું છે બેન આપને હા મારા હસબન્ડ વિશે પૂછવાનું છે એની જન્મ તારીખ છે 16/07/1957 17/12/1958 સવારે 4:45 ભાવનગર જી છેલ્લા 4 વર્ષથી આર્થિક શારીરિક માનસિક બહુ તકલીફના સમય પસાર કરે છે અને એમના નાણાં થોડા ફસાયેલા છે હવે પછીનો સમય એમનો કેવો છે અને પૈસા પરત થશે ખરા જુઓ પહેલામાં વેલા કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર હોય આ જન્માક્ષરની અંદર ગોચરના ગ્રહો અને જન્મના ગ્રહો આ બધી વસ્તુ ઉપર અને સાથે મહાદશા ઉપર આધાર હોય છે 2018ની સાલની અંદર આને શુક્રની મહાદશા ચાલુ થઈ શુક્ર મહારાજ ઓલરેડી સૂર્ય અને શનિની સાથે બિરાજમાન છે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે મકર રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ આવ્યું અને 1.5 વર્ષ જેવું થયું જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે સામાન્ય સમસ્યાઓનું પ્રમાણ વધતું જ ગયું હવે તમારા નાણાં ફસાવાની વાત આવી તો ત્યાં મંગળ ગ્રહ જોવો પડે મેષ રાશિનો મંગળ છે પરંતુ વક્રી મંગળ છે જેના લીધે કોઈ બીજાની વાતોમાં આવી પોતાનું નાણાકીય નુકસાન કરી બેસે આવી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે હેલ્થ રિલેટેડ ઇશ્યુ સૂર્ય શનિના સંઘર્ષ યોગના લીધે થઈ શકે કયો ઉપાય કરવો જોઈએ સૂર્ય અને શનિ એના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ બની શકે તો સુંદરકાંડનો પાઠ દર શનિવારના દિવસે કરવાથી પણ સારો લાભ મળી શકે એમ છે અને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ 5 વખત કરવાથી સુંદર લાભો મળતા જણાશે જય ગણેશ મુકુંદભાઈ સિંહ અને કન્યા રાશિ લઈ લઈએ દર્શક મિત્રો વાત કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહના અક્ષર છે મન એટલે જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ આવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે પરંતુ આશા રાખ્યા વગર તમે તમારા કામ ઉપર ધ્યાન રાખશો તો અવશ્ય લાભ મળે
नौकरियात वर्ग ने व्यवसाय अंदर नौकरियात वर्ग ने व्यवसायी वर्ग ने ध्यान आपवू अत्यंत जरूरी है। उद्योग व्यापार की अंदर तमने अनुकूलता रहेशे, सारा लाभों मळवानी संपूर्ण शक्यताओ बनी रही है। बात करिए गुरु गोचर की अंदर राशिफल, सिंह राशि वाला जातकों माटे पांचमू स्थान जे संतानू प्रेमनू स्थान है, आठमू स्थान एटले के मृत्यु आयुष्य स्थान है, एनो अधिपति बनी सप्तम स्थान की अंदर एटले के दाम्पत्य जीवन स्थान की अंदर बिराजमान थशे, जेना लीधे नवा नवा संपर्को तमने लाभ अपावी शके एम छे। जन कल्याण की भावना थी तमे आगळ वधी शकशो, अवश्य तमने सारो लाभ मळतो जणाय। नौकरियात वर्ग ने परिवर्तन आवी शके, आ समयगाळा में नवा मेहमान तमारा घर में आवी शके। मानी लो कोई जे लोग संतान इच्छुक होय, संतान प्राप्ति थई शके, जे लोग लग्न उत्सुक होय, घर की अंदर लग्न की समस्या होय, तेवा लोकोने कोई नव व्यक्ति घर की अंदर आवी शके, एटले के तमने मेहमान की शक्यताओ वधी शके एम छे। घर की अंदर लाभ और मांगलिक कार्य आयोजन थई शके, मान सम्मान प्रतिष्ठा की अंदर वधारो थतो जोवा मळे। गुरुना शुभ फल की प्राप्ति माटे कयो उपाय करवो जोईए, गुरुवार दिवसे तुलसी माताजी अंदर दूध अर्पण करवो जोईए, श्री सूक्त पाठ करवो जोईए, अवश्य लाभ मळतो जणाशे। ने बात करिए हवे कन्या राशि, कन्या ना अक्षर छे पठ अने हणज, एनो स्वामी बने छे बुद्ध महाराज। आवा कन्या राशि वाला जातकों माटे मामा पक्ष थी ने मोसड़ पक्ष थी तमने सुंदर मजाना लाभो मळता जणाशे। आजना दिवस नी अंदर कन्या राशि वाला जातको छे ने वाणी अने वर्तन उपर काळजी राखशो तो अवश्य सारो लाभ मळे। वाणी द्वारा यश पण मळी शके ने वाणी द्वारा अपयश नी पण आपने प्राप्ति थई शके एम छे। सगावाला थी थोड़ी घणी परेशानी रहेशे, परंतु पोताना ज क्यांक ने क्यांक नुकसान करावे माटे चिंता न करवी जोईए, अवश्य सारो लाभ मळतो जणाशे। वात गुरुना राशि परिवर्तन नी करिए तो चौथा ने सातमा स्थान नो एटले के सुख स्थान नो ने दाम्पत्य जीवन ना स्थान नो अधिपति बनी अने छठा स्थान नी अंदर एटले के रोग स्थान नी अंदर गुरु महाराज बिराजमान थशे, जेना लीधे तमारी पर्सनल अने प्रोफेशनल लाइफ छे एनी अंदर थोड़ी घणी तमारे प्रॉब्लम सर्जाती जणाशे। ईगो प्रॉब्लम न क्रिएट थाय ने एना लीधे तमारा संबंधो न बगड़े ए माटे तमारे ध्यान राखवू बहु जरूरी रहेशे। आ समयगाळा नी अंदर मेहनत करवी जोशे, तमने मान सम्मान नी प्राप्ति थती जणाशे, ने तमारे वाद विवाद थी बचवू ए पण तमारा माटे लाभदायी रहेशे। मामा ने त्यां कोई शुभ कार्य थई शके छे, सारू तमने दाम्पत्य जीवन नु सुख मळी शके छे, नाणाकीय लाभ नी प्राप्ति पण थई शके छे। कयो उपाय करवो जोईए, गुरुना सारा फळनी प्राप्ति माटे गुरुवारना दिवसे स्टडी मटीरियल तमारे कोई व्यक्ति ने डोनेट करवू जोईए, एटले के तमारे वाँचवानू साहित्य भणवानू साहित्य कोई व्यक्ति ने दान में आपवू जोईए, अवश्य आपने सुंदर मजाना लाभो मळता जणाशे। जय गणेश। बिल्कुल मुकुंदबेन, नित्याबेन एक जोड़ाया छे मेहसाणाथी, नमस्कार बेन। नमस्कार श्री, जय गणेश। जय गणेश, बोलो बेन। मारे विदेश माटे फाइल मुकवी छे ऑस्ट्रेलिया का तो कैनेडा, मारू ऑस्ट्रेलिया मा भविष्य सारू छे के कैनेडा मा भविष्य सारू छे? तो ऑस्ट्रेलिया ने कैनेडा जवू होय तो पहेलम वेला टिकट लेवी पड़े, वीजा लेवा पड़े के ना लेवा पड़े? हाँ, एटले एग्जाम मैं आपी दीधी छे, मारा बेन सारा आई गया छे, कन्फ्यूज। 25-8-1993 25-8-1993 समय રાતે 11:30 રાત્રે 11:30 જન્મનું સ્થળ વિજાપુર વિજાપુર શું ભણેલા છો તમે બીએસસી નર્સિંગ ઓકે હવે કેનેડા જવું કે ઓસ્ટ્રેલિયા જવું બેમાં કઈ જગ્યાએ ફાયદો છે એવું જોવાનું છે ને તમારે હા અને હું ક્યાં મારું ભવિષ્ય ક્યાં સારું થશે ચલો આપણે જોઈ લઈએ વૃષભ લગ્નની કુંડલી છે કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે મહત્વકાંક્ષા ઈચ્છા ઘણી બધી છે પરંતુ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે मन द्विधामय छे थोड़ीक वार एम थाय के आम करूं पछी एम थाय के ना 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 आम करूं तो मने वधारे फायदो मळे शनि महाराज कर्मस्थान नी अंदर स्वगुरु छे केरियर ने प्राथमिकता आपो दो परंतु शनि नी सूर्य उपर दृष्टि छे दरेक कामों में 80-90% આવીને રૂકાવટો આવી જાય છે ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરી લ્યો છો અને અમુક સમયે પેટને લગતી સમસ્યાઓ પણ સર્જાય છે વાત ઓસ્ટ્રેલિયા ને કેનેડાની આપણે કરી રહ્યા છીએ તો ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોઈએ તો તમારા જન્માક્ષરની અંદર તમારે કેનેડા સાથે લેણા દેણી સારી બની રહી છે જો તમે કેનેડાની ફાઇલ મૂકશો તો કેનેડાની અંદર આગળ વધી શકશો તમારું કેરિયર ત્યાં વધારે સારું રહેશે અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાય પરંતુ આપે જ્યારે વિઝા મૂકીએ અને ત્યાં જવાના પ્રયત્ન કરો એ પહેલા ચંદ્ર રાહુના ગ્રહણયોગ અને દ્રષ્ટિ દ્વારા થતા સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરી લેવી જોઈએ જય ગણેશ બિલકુલ મુકુંદભાઈ આગળની બે રાશિ લઈ લઈએ એ લોકોનો દિવસ આજનો કેવો રહેવાનો છે વાત કરીએ તુલાની તુલાના અક્ષર રને તો જેનો સ્વામી શુક્ર આવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કેવો લાભ થશે કેવું નુકસાન થશે તો તુલા રાશિવાળા જે જાતકો છે આવા જાતકોને આજના દિવસની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરી શકશો આર્થિક બાબતની અંદર સુંદર મજાના તમને લાભો મળતા જણાશે આજે ભાગ્યોદયની ઉત્તમ તમને તકો પ્રાપ્ત થતી જણાય અને ભાગ્યમ ફલતી સર્વત્રમ ભાગ્યનો તમને સાથ સહકાર પ્રાપ્ત થતો જણાશે
परंतु तमारे तमारा स्वास्थ्य अंगे परेजी राखवी बहु ज जरूरी है। बात करिए गोचर ना गुरु नु फल तमने केवी असर करशे। गुरु महाराज जे खास करी अने 5 तारीखे रात्रे राशि परिवर्तित थई रह्या छे ते तमारा त्रीजा अने छठ्ठा स्थान ना स्वामी बनी पांचमा एटले के प्रेम अने संतान ना स्थान नी अंदर बिराजमान थशे, जेना लीधे तमारे दूर यात्रा ना योगो बनी शके छे। आळस नो तमारे त्याग करवो जरूरी छे, कारण के अमे भणता त्यारे अमारा गुरुजी एम कहता के अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम अधनस्य कुतो मित्रम ने अमित्रस्य कुतो मित्रम। आळसु ने विद्या न होय, विद्या वगरना ने धन न होय, धन वगरना ने मित्र न होय ने मित्र वगरना ने सुख न होय। माटे एटला माटे तमारे खास करीने जोवा जोईए तो यात्राना योग बनी शके, तमारे आळसनो त्याग करवो जोईए। यात्रानी अंदर बिजनेसनी अंदर नवी नवी प्रपोजल आवी शके ने एना द्वारा तमने सुंदर मजाना लाभो मळी शके, धन संपत्ति शेरबजारनी अंदर सुंदर लाभो उत्पन्न थई शके एम छे। शुं उपाय करवो जोईए? गुरुवारना दिवसे पीळा कलरना આસન ઉપર બિરાજમાન થઈ ओम ग्राम ग्रीम ग्रोम सह गुरुवे नमः आ मंत्रनो जप अवश्य आपने लाभ करावशे। वात करिए वृश्चिक नी, वृश्चिक ना अक्षर छे न ने य, जेनो स्वामी बने छे मंगल महाराज। हवा वृश्चिक राशि वाला जातकों माटे भागीदारी वर्ग नी अंदर एटले के भागीदारी वर्ग द्वारा तमने लाभ मळी शके छे, एटले के तमे तमारी लाइफ नी अंदर आगळ वधी शकशो। वेपारी वर्ग ने पोताना संबंधो द्वारा सारो लाभ मेळवी शको, कारण के दरेक व्यवसाय छे ने संबंध थी चालतो होय, एटले वेपारी वर्ग ने संबंध द्वारा सारो लाभ मळतो जणाशे। कोई पण प्रकारनी उधारी न करवी तमारा माटे हितावह रहेशे। આજના દિવસની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં પરેજી રાખવી તમારા માટે આવશ્યક છે। વાત કરીએ ગુરુનું રાશિ પરિવર્તન, બીજું સ્થાન એટલે કે ધનસ્થાન, પાંચમું સ્થાન એટલે કે પ્રેમનું સ્થાન, આ સ્થાનનો સ્વામી બની ચોથા એટલે કે માતા અને સુખના સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન રહેશે, જે તમારી લગ્નને લગતી સમસ્યાઓને દૂર કરશે। એટલે કે લગ્ન થવાની શક, જો તમારા લગ્ન નથી થયા, લગ્ન ઉત્સુક છો તો આ સમયગાળામાં તમારા લગ્ન થઈ શકે છે। ઘરમાં સુખ શાંતિનું પ્રમાણ થાય, આવકની અંદર વધારો થતો જોવા મળે, ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા લાભ મળે અને સ્વાસ્થ્યની સુખાકારી પણ સારી પ્રાપ્ત થતી જણાશે। સ્માર્ટ વર્ક તમને લાભ આપી શકશે। કયો ઉપાય કરવો જોઈએ જેથી તમને ગુરુનું શુભ ફળ મળી શકે? તમારે પોતાના કોમ્યુનિકેશનની અંદર તમારે ધ્યાન રાખવું જોઈએ, અને બની શકે તો કેળાનું મૂળ તમારે લેવાનું અભિમંત્રિત કરી પીળા કલરના વસ્ત્રની અંદર રાખીને પોતાની પાસે રાખવાથી ગુરુની તમને શુભ અસર પ્રાપ્ત થતી જણાશે। જય ગણેશ। બિલકુલ, જામનગરથી પ્રતાપભાઈ આપણી સાથે જોડાયા છે। નમસ્કાર પ્રતાપભાઈ, શું પૂછવાનું છે આપને? જય ગણેશ, થોડું જોરથી બોલશો પ્રતાપભાઈ। હા, મારે મારા બાબાભાઈ પૂછી, આપના સુપુત્ર નું નામ? એનું નામ છે દશરથ। જન્મ તારીખ? 10/12/94। 10/12/1994। સમય? હાજી, સમય સાંજે 6:25। જન્મનું સ્થળ? જામનગર। શું પૂછવાનું હતું? એમને બી મિકેનિક એન્જિનિયર કર્યું છે, પણ કાયમી નોકરી મળતી નથી। કોન્ટ્રાક્ટ બેઝ 2017 પાસ કર્યું, છતાં પણ મળતી નથી। ચલો આપણે જોઈ લઈએ, દરેક વ્યક્તિના જન્માક્ષરની અંદર અલગ અલગ સ્થાનો દ્વારા અલગ અલગ વસ્તુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ। પંચમ સ્થાનની અંદર શુક્ર અને રાહુ બંને ગ્રહો સાથે છે, પેટ અથવા પીઠ ઉપર તલ રખાવડાવે। પાંચમે રાહુ નાગદોષનું સર્જન કરાવડાવે। લાભ સ્થાનની અંદર કેતુ મહારાજ, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ બિચારાને ઓછું પ્રાપ્ત થાય। ભાગ્ય સ્થાનની અંદર શનિ મહારાજ પોતાના કેરિયરને પ્રાથમિકતા આપે, અને કર્માધિપતિ ગુરુ મહારાજ પોતે છઠ્ઠા સ્થાનની અંદર પેટની સમસ્યા ઉત્પન્ન કરાવડાવી અને કર્મનું ફળ ઓછું અપાવડાવે। હવે વાત તમે કરી કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે, છતાં એને ફળ ઓછું મળી રહ્યું છે, જોબની અંદર તકલીફ થઈ રહી છે, તો ઓલરેડી એમના જન્માક્ષરની અંદર લાભ સ્થાનમાં કેતુ મહારાજ છે, કર્માધિપતિ ખાડે છે, એના લીધે આવી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે। કયો ઉપાય કરવો જોઈએ જેથી એમને સારું ફળ મળી શકે? નાગદોષની પૂજા એમણે અવશ્ય કરવી જોઈએ। બની શકે તો દર શિવરાત્રિના દિવસે, મહિનાની અંદર એક શિવરાત્રી આવતી હોય, એટલે કે એ શિવરાત્રિના દિવસે ભગવાન શંકર ઉપર તાંબાનો નાગ, કાળા તલ અને દૂધ અર્પણ કરવાથી સારો લાભ મળી શકે, અને 400 ગ્રામ ધાણા જીરું વહેતા પાણીની અંદર બુધવારના દિવસે અર્પણ કરવાનું 5 બુધવાર સુધી આ પ્રયોગ કરજો, અવશ્ય ભગવત કૃપાથી સારો લાભ મળતો જણાશે। જય ગણેશ। મુકુંદભાઈ, ધન અને મકર રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની। ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। આવા ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદયની ઉત્તમ તકો તમને મળતી જણાશે। તમારા જીવનની અંદર તમે તમારા ભાગ્યના સહારે આગળ વધી શકશો,
ધીરજથી કોઈ પણ કાર્યની શરૂઆત કરવી જોઈએ તો અવશ્ય તમને સારો લાભ મળે, કારણ કે ધીરજ, ધૈર્ય અને સંયમ આપને લાભ આપી શકે. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેવાની સંપૂર્ણ શક્યતાઓ બને છે, પરંતુ મનભેદ ન સર્જાય તે અંગે પરેજી રાખજો. અચાનક તમારા જે બહાર ફરવા જવાનું થઈ શકે, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી અને આગળ વધજો, એટલે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. વાત કરીએ ગુરુ મહારાજ એ ધન રાશિ ઉપર કેવું રાશિ પરિવર્તનની અંદર કેવી અસર કરશે. ધન રાશિવાળા જાતકો માટે લગ્ન સ્થાન અને ચોથા સ્થાનનો અધિપતિ બની અને ત્રીજા સ્થાન એટલે કે ભાઈ બહેનના સ્થાનની અંદર પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમારા નાણાં ફસાય નહીં તે અંગે તમારે આ સમયગાળામાં ધ્યાન રાખવું જરૂરી રહેશે. વિવાહ એનાથી તમને લાભ મળી શકે છે. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવો તમારા માટે હિતાવહ છે. તમારા લક્ષ્ય તરફ આગળ વધશો અને જલ્દબાજીની અંદર કોઈ નિર્ણય નહીં લો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે. આળસનો ત્યાગ કરવો જોઈએ અને કર્જ ન થાય તે અંગે પરેજી રાખવી આ સમયમાં તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. શું ઉપાય કરવો જોઈએ? ગુરુવારના દિવસે 7 હળદરની તમારે ગાંઠ લેવાની, પૂજા કરવાની, પોતાની પાસે રાખવાની, અવશ્ય ગુરુનું સારું ફળ મળી શકે. અને વાત કરીએ હવે મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવા મકર રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર નવી નવી યોજનાઓને તમે સફળ બનાવી શકશો, એટલે તમારા જીવનની અંદર તમે આધુનિકરણથી તમે લાભ મેળવી શકો. નવી મુલાકાત, નવા સંબંધો તમને અવશ્ય લાભ અપાવી શકશે. મકર રાશિવાળા જાતકો માટે દૈનિક જીવનની અંદર જે મુશ્કેલીઓ તમને પડી રહી છે, મુશ્કેલીઓમાંથી રાહત મળતી જણાશે અને સુંદર મજાના લાભો મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. પરંતુ માતાના સ્વાસ્થ્ય અંગે પરેજી રાખવી બહુ જરૂરી છે. વાત કરેલી હવે ગુરુના ગોચરની અંદર 5 તારીખે જે રાત્રે પરિવર્તિત થાય છે તમારી રાશિ પર કેવી અસર કરશે. ત્રીજા અને 12મા સ્થાનનો સ્વામી બની એટલે કે પરાક્રમ અને વ્યય સ્થાનનો સ્વામી બની અને ધન સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમારા બિઝનેસની અંદર સ્માર્ટ વર્ક દ્વારા તમે સુંદર મજાના લાભો મેળવી શકશો. ધનોપાર્જન માટે નવા નવા રસ્તાઓ ખુલશે, નવા રસ્તાઓ દ્વારા તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકશો. સંતાન સુખ સારું મળશે અને તમારા પેન્ડિંગ પડેલા કામોને પણ તમે પરિપૂર્ણ કરી શકશો. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા વધતા જણાશે. ગુરુની શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ? નોટ અને પેન લઈને આપ નોંધી લેશો. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ ઉપર પંચામૃત દ્વારા અભિષેક કરવાનો ને અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરવાનો. અવશ્ય તમારા જીવનમાં પણ મધુર મધુર અને મધુર જ કેળવાશે. જય ગણેશ. ઘણીવારથી આપ બોલી રહ્યા છે મુકુંદભાઈ, તો થોડોક તમને વિરામ આપીએ. એક દર્શક મિત્રો એક નાનકડો વિરામ લઈ લઈએ, પછી અંતિમ બે રાશિ પણ લઈ લઈએ. વેલકમ બેક મિત્રો, મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ અંતિમ બે રાશિ લઈ લઈએ આપણે. દર્શક મિત્રો વાત કરીએ 11મી એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર ગ, ષ, ષ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. આવા કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક અને આર્થિક બાબતે આજે તમને સાથ સહકાર મળતો જણાશે અને એના લીધે તમારા કાર્યમાં પ્રગતિ પણ મળતી જણાય. આજે હરીફાઈવાળા કામકાજની અંદર તમે સુંદર મજાની સફળતાના શિખરો સર કરી શકશો. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકો છે ને સંપત્તિને લગતા કાર્યની અંદર સહયોગ સારો એવો મળી શકશે. વાત કરીએ ગુરુના ગોચરના રાશિ પરિભ્રમણની. કુંભ રાશિવાળા જાતકો માટે બીજા ને 11માના સ્થાનનો સ્વામી બની અને લગ્ન સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમારા સપનાઓ સાકાર થતા જણાશે. નવી યોજનાઓની અંદર તમને ધનલાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે. પરંતુ ટાઈમ ઇઝ મની, સમયથી કામ કરજો, અવશ્ય તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકશો. શેરબજારની અંદર પણ સારી લાભની શક્યતાઓ મળી શકે છે. કયો ઉપાય તમારે કરવો જોઈએ? બની શકે તો ગુરુવારે ભગવાન શિવ ઉપર દૂધ અને કેસર દ્વારા અભિષેક કરવાનો. નમો ભવાય, શર્વાય, રુદ્રાય, વૃદાય, અવશ્ય લાભ મળશે. વાત કરીએ મીનની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા મીન રાશિવાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જોવા મળશે. ખાસ કરી અને મીન રાશિવાળા જે જાતકો છે, આવા જાતકોને આજે નોકરિયાત વર્ગને યશ, માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતા જણાય. આજે તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશો તો અવશ્ય લાભ મેળવી શકશો અને પારિવારિક જીવનની અંદર પણ સુખ સાધનોમાં વધારો થતો જોવા મળે. વાત કરીએ ગુરુના રાશિ પરિવર્તનની. લગ્ન અને 10મા સ્થાનનો અધિપતિ બની અને આ ગુરુ મહારાજ 12મા સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમને યાત્રાનું સુખ સારું મળતું જણાશે. મકાનથી લાભ, માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક પ્રકારના સુખો આ સમયગાળામાં તમને પ્રાપ્ત થઈ શકે. તમારા ઉત્સાહમાં પણ વધારો થવાની આ ગુરુના રાશિ પરિવર્તનના લીધે શક્યતાઓ વધી જાય છે. માન, સન્માન અને પ્રતિષ્ઠા સારા પ્રાપ્ત થશે. કયો ઉપાય? સોનામાં સુગંધ ભેળવશે. ગુરુવારના દિવસે ચણાની દાળ, હળદર
હળદર અને કેસર અને પુસ્તકનું તમારે દાન કરવું જોઈએ, અવશ્ય આપને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, આગળ શું કરવું, શું ન કરવું, મંત્ર અને દાન, આ તમામ જાણકારી મુકુંદભાઈ આપને આપશે. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો, મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, આજના દિવસે શું કરવું, શું ન કરવું, મંત્ર અને દાન. દર્શક મિત્રો, આજે શું કરવાથી તમે તમારા જીવનમાં પ્રગતિના શિખરો સર કરી શકો. આજે પીપળાના વૃક્ષ પાસે જવાનું, એના મૂળની અંદર તમારે સાંજે તેલનો તમારે દીવો કરવાનો, અવશ્ય આપને લાભ મળતો જણાશે. આજે શું ન કરવું જોઈએ, આજના દિવસની અંદર ન કરવા જેવી કોઈ વસ્તુ હોય તો અસત્ય વચન તમારે ન બોલવું જોઈએ. અસત્ય વચન હંમેશાને માટે તમારા કર્મની ગતિ છે, તમારા કર્મોને, તમારા કર્મની અંદર એમાં દુષ્કર્મનો વધારો કરે છે ને તકલીફોનો દોર વધારી દે છે. આજે કયા મંત્રનો તમારે જપ કરવો જોઈએ, આજે બની શકે તો ઓમ શમ શનૈશ્ચરાય નમઃ, આ મંત્રનો જપ આપને લાભ આપે. ને દાનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આજે જો દાન દીધા જેવી કોઈ વસ્તુ હોય તો ગરીબોને ભોજન કરાવવાથી તમારા જીવનની અંદર પ્રગતિ મળશે અને આર્થિક લાભ પણ સારો મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ કંઈ મુકુંદભાઈને વ્યક્તિગત પૂછવા માંગતા હો અથવા રૂબરૂ મુલાકાત કરવા માંગતા હો તો એમનું સરનામું પણ નોંધી લેશો. જય ગણેશ.